એટલે હવે પછીનો વિડિયો પણ વધારે પ્રેક્ટિસ માટે, એટલે ડિગ્રીમાંથી રેડિયન ફેરવવાનો જ છે, એટલે બહુ સહેલો છે. પણ તમારે શરૂઆતમાં એ બધું ફરી ફરી એમ કે તમને જે પાયાની વસ્તુ અગત્યની છે ને એ સમજાવ્યા કરે. એટલે આપણે તમારે કન્વર્ટ એટ 150 ડિગ્રી એન્ડ -45 ડિગ્રી રેડિયન, એટલે આ 150 ડિગ્રી એન્ડ -45 ડિગ્રી છે એને રેડિયનમાં તમારે ફેરવવાના છે. એટલે આ જો ફરીથી એ જ કીધું ને, આમ તો કંઈ નવું નથી, પણ આ બધું તમને રિપીટ કર્યા કરે છે જેથી બરાબર મગજમાં બેસી જાય. આપણે આ રેડિયન એટલે શું, કે આ વર્તુળ દોર્યું હોય એને તમે એને એટલે એક વખત તમે જાઓ તો એટલે એ તો 360 ડિગ્રી થાય. 360 ડિગ્રી અને અને એક આખું સર્કલ પૂરું કરો તો એના રેડિયન કેટલા, તો તમારે આજે પરિઘ, આ જે પરિઘ હોય એની લંબાઈ, આ એ લંબાઈ તમને એટલે આપણે રેડિયનના પહેલામાં જોયું હતું, એટલે 2πr કર્યું હતું, એટલે એક આર હોય તો એક રેડિયન થાય, તો 2π રેડિયન રેડિયસ થાય, એટલા રેડિયન્સ થાય એમ. એટલે આ બધું આપણને પહેલાં આવી ગયું છે, પણ ફરી ફરી અહીંયા રિપીટ કર્યા કરે છે દાખલો ગણતા પહેલાં. એટલે 2π રેડિયાઈ એટલો એને ડિગ્રીમાં થયો, એટલે રેડિયસનું આ બહુવચન રેડિયાઈ થાય એમ, એટલે રેડિયનનું. એટલે એટલે એટલું એટલે બસ આ જે આપણે એમ કે જે રેડિયન અને ડિગ્રીનું જે છે સંબંધ એ થયો કે ભાઈ 360 ડિગ્રી એટલે 2π રેડિયન. બસ આ આપણને આવી ગયું, એટલે હવે આનો ઉપયોગ કરીને આપણે આ બધાને રેડિયનમાં ફેરવું અને 360 ડિગ્રીઝ. આ બધું જ આપણે આગળના વિડીયોમાં આમ તો સમજાવી દીધું છે, પણ એટલે હવે એ પણ પાછું આપણને કહ્યું હતું કે આને તમે બેય ફરીથી તમે બેય ભાગો તો પાઈ રેડિયન રેડિયન બરાબર 180 ડિગ્રી થાય, અને હવે 180 ડિગ્રીઝ એટલે હવે આપણે રેડિયન શોધવાના છે. તો એટલે બંને બાજુને હવે 180 તમે ભાગી નાખો તો પાઈ રેડિયન્સ ના છેદમાં 180 બરાબર આ જમણી બાજુ 180 તમે ભાગો એટલે 1 ડિગ્રી થાય. પાઈ ઓવર 180 રેડિયન પર ડિગ્રી થાય. એટલે કહું ને આ બધું પાછું પેલા જે કહ્યું હતું ને એ જ રિપીટ કરે છે. 180 ડિગ્રી બરાબર પાઈ એટલે 1, હવે તમે રેડિયન છે કે ડિગ્રી છે એ તમારે નક્કી કરવાનું. એટલે જો એટલે કીધું ને આ જરા જુદી રીતે લખ્યું છે, બે સૂત્રોને બદલે એક સૂત્રમાં બે લખ્યું, એટલે 180 ડિગ્રી 150 ડિગ્રી કરવા હોય તો રેડિયન્સ પર ડિગ્રીનું કેટલું છે આપણે જે રેડિયન્સ પર ડિગ્રી ડિગ્રી એટલે બસ 150 ને તમારે કેટલાય ગુણો તો તમારે રેડિયન્સ આવે. તો જો આ તમે જે ગુણાકાર કરો એના છેદમાં ડિગ્રી હોવી જોઈએ. એટલે ઉપર જે સૂત્રો લખ્યા એમાં ડાબી બાજુનું છે કે પાઈના છેદમાં 180 રેડિયન્સ પર દર ડિગ્રીએ થાય, એટલે એટલે તમારે ડિગ્રીએ ડિગ્રીએ કેન્સલ થાય, એટલે એટલે કૌંસમાં છે છેદમાં
ના છેદમાં 150 પાઈ એટલે 150 પાઈ અને ગુણ્યા પાઈ છેદમાં 180 આ એટલા રેડિયન્સ થયા. એટલે પછી એને સાદુરૂપ આપવાનું તમારે, એટલે એટલે 0 0 જાય અને 5 ના છેદમાં 6 મને લાગે 5 અને 6 એટલે 5 પાઈ છેદમાં 6 માઇનસ 45 ડિગ્રી ગુણ્યા પાઈ ના છેદમાં રેડિયન્સ પર દર 180 ડિગ્રી એટલે ડિગ્રી કેન્સલ થાય, માઇનસ 45 પાઈ છેદમાં 180 એટલે રેડિયન થયા, એટલે માઇનસ 45 પાઈ છેદમાં 180 એટલા આ રેડિયન્સ, એટલે માઇનસ 45 છેદમાં 15 9 પંચા 45 ને 9 દર 6 એટલે 4 એક ના છેદમાં 4 એટલે પાઈ એટલે પાઈ ના છેદમાં 4 પાઈ યા ને એટલે માઇનસ પાઈ છેદમાં 4 એટલા રેડિયન્સ થયા. એટલે કહું ને ઘણી વખત આ બધું મોટે કરવા જાય ને એમાં વધારે ગુચવાડે છે અને વાર લાગે ને, એટલે પછી હું ઘણી વખત બોલવાનું બંધ કરી દઉં, તમને એમ લાગે કે આ તો કાંઈ આવતું નથી, પણ તમારે ખાલી જોવાનું જ હોય, એમાં કાંઈ આ બીજું નવું હોય નહીં, એટલે ઘણી વખત પછી અમારું બોલવાનું બંધ થઈ જાય. અને જો કે એટલે ઘણાને નથી ગમતું કે તમે આ તમારા વિડીયો બરોબર નથી કે વચ્ચે મૂંગો થઈ જાય, એટલે પણ તમારે જે લખવું હોય એ વધારે વાંચવાનું મારું સાંભળવા કરતાં.